नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण आठ सामाजिक विज्ञान विषय दस पाठ पूरा कर पहला अगौ आज अग्यारमो पाठ आप संयुक्त राष्ट्र यूएनए मित्रों अग्यारमो पाठ की शुरुआत जारी करवा जई रहा छे तो यूएनओ एटले के यूएनए नो उद्भव कई रीते थयो आ संस्था की जरूर शा माटे उद्भवी अने ए संस्था ना उद्देश्य थी आखा विश्व नी अंदर शू काम करे छे ए आपणे आज जोवानुं मित्रों संस्था ना उद्देश्य एक जरूरियात शा माटे उद्भवी केम के अलग अलग विश्वयुद्धो थया प्रथम विश्वयुद्ध द्वितीय विश्वयुद्ध अलग अलग मित्रों विश्वयुद्धो थया हवे विश्वयुद्धो ने ध्यान में राखी અને વિકસિત રાષ્ટ્ર વિકસિત દેશ એક પ્રદર્શનો સાથે કામ કરે એને ટકાવી રાખવા માટે અને મિત્રો જે યોગ્ય પ્રમાણમાં જે કામ કરવાનું હતું એ સંભવ બને એ માટે આ વિશ્વ સંસ્થાની મિત્રો જરૂર છે વિશ્વ સંસ્થાની જરૂર જ્યારે ઊભી થઈ એની સ્થાપના કઈ રીતે કરવી એ સંસ્થાનો ઉદ્દેશ શું હતો એ તમામે તમામ આ પાઠની અંદર આપણે સંયુક્ત રાષ્ટ્રની અંદર મિત્રો ભણવાનું એના અલગ અલગ અંગ વિશે ભણવાનું અલગ અલગ સભાઓ વિશે ભણવાનું અલગ અલગ બેઠકો કમિટીઓ એ તમામે તમામ આ પાઠની અંદર આપણે જોવાનું થશે વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે મિત્રો ઉદ્ભવી તો પ્રથમ વિશ્વયુદ્ધ વિશ્વના મોટાભાગનો વિનાશ થયા તેવું સર વિશ્વના લોકો શાંતિ જગતા હતા દુનિયાના ઇતિહાસે પુરવાર કરી સમગ્ર કર્યું કે શાંતિ સ્થાપવા એક મધ્યસ્થ સંસ્થાની જરૂર છે જેમ દેશના જુદા જુદા રાજ્યોમાં વચ્ચે સંકલન રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાની જરૂર છે તેમ દુનિયા વચ્ચે દુનિયાના દેશો વચ્ચે સહકાર સાંધવા રાષ્ટ્રીય સંસ્થાની પણ જરૂર છે લોકો મિત્રો પુરવાર કર્યું કે જો આ વિશ્વયુદ્ધને ધ્યાનમાં રાખીને આખું વિશ્વને ખૂબ જ નુકસાની વેઠવી પડી હવે દેશો દેશો વચ્ચે મિત્રો જો યુદ્ધ થશે એક સંકલન સંતવાશે નહીં તો આ વિશ્વને ખૂબ જ વિનાશક સદવું પડશે એના માટે એક રાષ્ટ્રીય સંસ્થાની મિત્રો જરૂર ઊભી થઈ અને એ માટે દુનિયાના દેશોને શાંતિને સંભ અને સહકાર માર્ગે અમેરિકાના પ્રમુખ વિલ્સને એક વિશ્વ સંસ્થાનો વિચાર મિત્રો સૌ પ્રથમ રજૂઆત કર્યો વિશ્વ સંસ્થાનો વિચાર સૌ પ્રથમ મિત્રો અમેરિકાના પ્રમુખ વિલ્સે એક રજૂઆત કરી અને ઈસવીસન 1920 ના યુદ્ધને ટકાવનાર અટકાવનાર અને શાંતિ ચાહક એવી રાષ્ટ્રીય લીગ ઓફ નેશનલ સંસ્થાની સ્થાપના મિત્રો એમણે કરી કેમ કે 1920 ની અંદર જ્યારે યુદ્ધ થયું એને ટકા અટકાવવા માટે અને એક શાંતિ અને સંપ સાથે કામ કરવા 1920 ની અંદર મિત્રો એમણે આ લીગ ઓફ નેશનલ સંસ્થાની એક સંસ્થાની એક સ્થાપના કરી અને આ વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવા આ પ્રથમ પ્રયાસ હતો થોડો સમય તો સંસ્થા અને બે દેશો વચ્ચે તકરાર મુદ્દાઓ નિકાલ લાવવાની યુદ્ધ થતું અટકાવ્યું પરંતુ નબળા દેશો શક્તિ દેશોના આક્રમણથી બચવાવાળા મહત્વના કાર્યમાં આ સંસ્થા નિષ્ફળ નબળે અને બીજું વિશ્વ ફાટી નીકળ્યું મિત્રો આ સંસ્થાનો ઉદ્દેશ એ હતો કે એક સંપ સાથે કામ થાય દેશોને યુદ્ધમાંથી અટકાવ્યું પણ એ પોતાના ધ્યેયો એક સાથે કામ કરી શકી નહીં એના માટે બીજું વિશ્વયુદ્ધ મિત્રો ફાટી નીકળ્યું અને એ માટે બીજા વિશ્વયુદ્ધ ને પ્રથમ વિશ્વયુદ્ધ કરતા પણ વધુ વિનાશક સર્જ્યું આખા દેશની અંદર કેમ કે અલગ અલગ દેશો આખા વિશ્વની અંદર તમામે તમામ દેશો આ વિશ્વયુદ્ધની અંદર જોડાય તે પરિસ્થિતિ બહુ સંકટમાં બની અને અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરી મોટા સમુદાયને માનવ સમુદાયને પણ એક નુકસાન વેઠવું પડ્યું અને દુનિયાના બધા દેશો વચ્ચે ઓછે અંશે આથી સહન કરવું પડ્યું અને વિશ્વમાં હાહાકાર મચી ગયો હવે મિત્રો દુનિયાના ઘણા બધા દેશોને આ બધું સહન કરવું પડ્યું અને હાહાકાર મચી ગયો એક ઘણા બધા પ્રદર્શનો થઈ ગયા અને એ સાથે મિત્રો એક દુનિયાને પુરવાર થયું કે હવે એક વિશ્વ સંસ્થાની જરૂર આ દેશ વિશ્વને શાંતિ સંકવા માટે જરૂરી છે એના માટે મિત્રો સંયુક્ત રાષ્ટ્ર યુએનઓનો એક ઉદ્ભવ થાય છે તો આપણો મુદ્દો છે મિત્રો યુએનઓનો ઉદ્ભવ કઈ રીતે થયો તો વિશ્વયુદ્ધો આપણે જોયા એ દેખાવોને દૂર કરવા માટે એ દેખાવો હવે થાય નહીં એવા પ્રદર્શનો થાય નહીં એના માટે આ સંયુક્ત રાષ્ટ્ર યુએનએનો મિત્રો ઉદ્ભવ થયો અને વિશ્વને યુદ્ધમાં ભયમાંથી મુક્ત કરવા માટે રાજપુરુષોએ કમર કસી સમયના અમેરિકાના પ્રમુખ રુલ્સ વેલ્સને પ્રયાસો એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી મિત્રો અમેરિકાના એક પ્રયાસથી ત્યાંના એક પ્રમુખ મિત્રો રુલ્સ વેલ્સને એક પ્રયાસોથી આ સંસ્થાનું પરિણામ ઘડવાનું પરિણામે 1945 ઓક્ટોબર 24મી તારીખે વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણ હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા સંયુક્ત રાષ્ટ્રની મિત્રો સ્થાપના વિશ્વની પ્રજાનું કલ્યાણ અને વિશ્વની શાંતિ જળવાઈ રહે એ માટે મિત્રો આ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાની મિત્રો એમણે સ્થાપના કરી અને તેનું અંગ્રેજી ટૂંકું નામ યુનો યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન મિત્રો રાખવામાં આવ્યું અને એનું વડું મથક એટલે કે એ હવે આ સંસ્થા યુનાઇટેડ નેશનલ તરીકે પણ ઓળખાય છે એ હાલ યુનાઇટેડ નેશનલ તરીકે મિત્રો ઓળખાય સૌ પ્રથમ યુએનએ યુએનઓ તરીકે મિત્રો ઓળખાય છે યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન અને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા આ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના મિત્રો
1945 ઓક્ટોબર ની 24 તારીખે મિત્રો એની સંસ્થાની સ્થાપના થઈ અને એક હેતુથી વિશ્વનો સંસ્થાનો એક આ સ્થાપના કરવામાં આવી. એ માટે હાલ એ સંસ્થા યુનાઇટેડ નેશનલ યુએનએ તરીકે મિત્રો ઓળખાય છે. હાલ વિશ્વની અંદર યુનાઇટેડ નેશનલ તરીકે યુએનએ તરીકે મિત્રો હાલ ઓળખાય છે. આ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાની સ્થાપના થઈ ત્યારે 51 સભ્ય રાષ્ટ્રો હતા. હવે જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ યુએનએ ત્યારે 51 સભ્ય રાષ્ટ્રો એટલે 51 દેશોની અંદર સભ્યો હતા. પણ ધીરે ધીરે આજે 2011 ની પરિસ્થિતિ મુજબ 193 દેશો સુધી આના સભ્ય રાષ્ટ્રો મિત્રો અહીંયા પહોંચી ગયા છે. કેટલા? 192 દેશો. અને વડુ મથક આનું ન્યુયોર્ક ની અંદર મિત્રો રાખવામાં આવ્યું અને 193 દેશો આની અંદર સભ્ય રાષ્ટ્રો મિત્રો બન્યા અને એક સંપ સાથે કામ કરવાની આજે પણ પ્રેરણા પૂરી પાડી. હવે એનો હેતુ શું હતો? આ સંસ્થાની સ્થાપના તો કરી 1945માં, એનો હેતુ શું હતો? એનો હેતુ હતો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવો, એક સરહદની બહાર શાંતિ અને સલામતી એક સંપ સાથે રહે એવી એનો આ સંસ્થાનો ઉદ્દેશ. બીજો ઉદ્દેશ એમનો હતો સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી. સભ્ય દેશો, જો 193 દેશો હાલ સભ્ય રાષ્ટ્રો છે, જો 193 દેશો કંઈ જ નહીં કરે તો કોઈ વાર વિનાશક સર્જવાનું નથી અને એ મૈત્રી ભાવના જળવાઈ રહે એવી વ્યવસ્થા આ સંસ્થાનો ઉદ્દેશ કરવો. બીજું, આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો. હવે આંતરરાષ્ટ્રીય સરહદની બહાર માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો, સરહદના પ્રશ્નોનો નિકાલ કરવો અને આનાથી જ પણ આ દેશનો એક સંગઠન સાથે જળવાઈ રહે એ ઉદ્દેશ રાખવો. ચોથું, બધા જ લોકોના માનવ હકો મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાંધો. હવે બધા જ રાષ્ટ્રો સાથે એક સંપ સાથે કામ થાય એવી વ્યવસ્થા મિત્રો કરવી અને એ હેતુથી આ સંસ્થા કામ કરે છે. આ હેતુઓ યુએનના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. મુખ્ય 6 અંગો છે. હવે આપણે અલગ અલગ અંગો વિશે ટૂંકમાં પરિચય મેળવો. મિત્રો, 6 અંગો આ યુનો એ અલગ અલગ રીતે કામ કરે છે અને આ સંસ્થાના એક હેતુથી હાલ પણ માનવ અધિકારનો ભંગ ના થાય એ હેતુથી મિત્રો આ સંસ્થા આજે પણ કાર્યરત છે. તો હવે જોઈએ કે યુનોનો રાષ્ટ્રના અંગો, યુનો કયા કયા અંગો છે એમાં. તો પહેલું અંગ છે કે સામાન્ય સભા, એનું એક અંગ સામાન્ય સભા છે. તો વિશ્વના પ્રશ્નો વચ્ચે ચર્ચા કરવા માટે સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા. વિશ્વના આખે આખા વિશ્વના જે પણ પ્રશ્નો હતા એ સામાન્ય સભાની અંદર રજૂઆત થશે અને એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરશે. બીજું છે સલામતી સમિતિ, તો એ આંતરરાષ્ટ્રીય સલામતી રક્ષણ કરવાની સમિતિ કામગીરી કરશે. હવે સલામતી સમિતિ શું કામ કરશે? આંતરરાષ્ટ્રીય સરહદની બહાર એક સંપ સાથે એક રક્ષણ સાથે કામ કરવાની મિત્રો આ સંસ્થા કામ કરે છે. બીજું, આર્થિક અને સામાજિક સમિતિ શું કામ કરે છે? તો જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા માટે હવે આખે આખી તમામે તમામ દેશોની પ્રજા જે છે એનું એક સંપ સાથે જળવાઈ રહે એવી વ્યવસ્થા આર્થિક અને સામાજિક સમિતિ મિત્રો કામ કરે છે. બીજું, વાલીપણા સમિતિ, આ સંસ્થામાં વાલીપણા સમિતિની રચના કરી એ સંસ્થા શું કામ કરે છે? વિદેશી શાસન હેઠળ વિસ્તારો સ્વતંત્ર પ્રાપ્ત કરવા મદદ કરનાર, એટલે કે વિદેશના અંદર કોઈ પણ દેખાવો કરવા, કોઈ પણ રોકાણ કરવું તો એ આ સંસ્થાના ઉદ્દેશથી આ વાલીપણા સમિતિને ધ્યાનમાં રાખી અને એનું નિરાકરણ લવાય છે. બીજી એક સમિતિ એમનું કામ કે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, હવે સભ્ય રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા અથવા વિવાદોનું નિરાકરણ લાવવા માટે, હવે સભ્ય રાષ્ટ્રો વચ્ચે કોઈ ઝઘડા થયા હોય તો એનું નિરાકરણ લાવવા માટે પણ મિત્રો આ ન્યાયની આંતરરાષ્ટ્રીય એક સમિતિ એ કામ કરે છે. બીજું છે છેલ્લું, સચિવાલય એટલે કે કાર્યાલય, સંયુક્ત રાષ્ટ્ર જુદા જુદા અંગોનો લીધેલા નિર્ણયો અમલ કરવાનું કામ, એટલે કે છેલ્લે લોકો સુધી અમલ કરાવવાનું કામ એ આ સચિવાલય એ એનું છેલ્લે આ સભાનું એ અલગ અલગ કામ કરાવતી હોય છે. મિત્રો, પહેલું અંગ છે મહત્વનું અંગ સામાન્ય સભા. આ સંસ્થાનું એક મહત્વનું અને સૌથી પરિચિત અંગ હોય, એટલે કે સૌથી વધુમાં વધુ જો ઉપયોગમાં લેવાતું અંગ હોય તો એ આ સામાન્ય સભા છે. તો સામાન્ય સભાનું યુનોનું સૌથી મોટું અંગ છે. પ્રશ્ન પૂછાઈ શકે, ખાલી જગ્યા પણ પૂછાઈ શકે કે સામાન્ય સભા એ યુનોનું ખાલી જગ્યા અંગ છે. તો સૌથી મોટામાં મોટું અંગ એ તમામે તમામ અહીંયા એક હોય છે અને વિશ્વ પાર્લામેન્ટ કઈ પણ કહી શકાય છે. અને વિશ્વની પાર્લામેન્ટ કે આખા વિશ્વના તમામે તમામ નેતાઓ અધિકારીઓ એક જ સ્ટેજ પર એક જ જગ્યાએ હાજર હોય છે, તેના કારણે વિશ્વની પાર્લામેન્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. યુનોના જોડાયેલા રાષ્ટ્રોમાં પ્રતિનિધિઓ તેમાં બેસે છે. દરેક સભ્ય રાષ્ટ્ર તેમાં વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે. હવે તમામે તમામ સભ્ય રાષ્ટ્રો 193 દેશના અલગ અલગ સભ્ય રાષ્ટ્રો એટલે કે અલગ અલગ દેશના જે પ્રતિનિધિઓ અહીંયા હાજરી આપે છે અને વધુમાં વધુ એ 5 પ્રતિનિધિઓ એ અહીંયા મોકલી શકે આ સભાની અંદર. પણ મત
વખતે એક જ મત આપી શકે. મત આપવાના હોય જ્યારે ચૂંટણી હોય ત્યારે એક જ વ્યક્તિ એની અંદર મત આપી શકે અને સામાન્ય સભા વર્ષમાં એક વાર મળે છે. હવે પ્રશ્ન બુજાઈ શકે ખાસ કે સામાન્ય સભા યુનિની કેટલી વાર મળે, તો વર્ષમાં એક વાર જ મળે અને એની અંદર તેના સભ્યો દરેક વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે. દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખ આની અંદર રોટેશન બદલાતા રહેતા હોય છે અને એની ચૂંટણી થતી હોય છે. અને 1953-54 ભારતના પ્રતિનિધિઓ સભાની અંદર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. હવે 1953-54 ની અંદર પણ ભારતના પ્રતિનિધિ એ સભાની અંદર મીડો ચૂંટાઈ આવેલા છે અને સભાને માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું 1948ના 10 ડિસેમ્બરે મંજૂર કર્યું. મિત્રો વિચાર, સભાએ માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું એટલે કે આખા વિશ્વના તમામે તમામ માનવીના એક જ અધિકારો એક જ સંપર્ક સાથે કામ થાય એવું એમને આ 10 ડિસેમ્બર 1948 ના રોજ એક વૈશ્વિક જાહેરનામું એમને મંજૂર કર્યું આ સંસ્થાએ અને હાલ એના માટે કાર્યરત છે. સામાન્ય સભા યુનોનું ખતપત્ર મર્યાદામાં રહીને વિશ્વમાં કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે. હવે ખતપત્રમાં રહી એટલે કે એના બંધારણની અંદર જે ઉદ્દેશો લખેલા છે એનું જે બંધારણ લખેલું છે એટલે કે એનું જે ઠરાવ કરેલો છે એને ધ્યાનમાં રાખીને આ સંસ્થા એ કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે અને તેના પર સલાહ સૂચનો આપી શકે છે. વિશ્વને શાંતિ અને સલામતી ભયમાં મૂકે એવી સ્થિતિ પરિસ્થિતિ ઊભી થાય તો તરત જ યુનો સલામતી ધ્યાન દોરે છે, સમિતિનું ધ્યાન દોરે. મિત્રો કોઈ એવી ભયની પરિસ્થિતિ ઊભી થાય, આપણે જોયું તો વચમાં ભારત પાકિસ્તાન વચ્ચે કેવી ભયની પરિસ્થિતિ હતી, તો એ આ સંસ્થા ધ્યાન રાખી અને સભાને એક જાહેરાત કરે કે આવી આવી પરિસ્થિતિ આ દેશો વચ્ચે થઈ હતી, તેનું નિરાકરણ લાવવાની તાત્કાલિક એનું દૂર થાય, દેખાવો દૂર થાય, પ્રદર્શનો દૂર થાય એવી પણ આ સંસ્થા કામ કરે છે અને ધ્યાન રાખે છે. યુનોમાં નવા સભ્યો પ્રવેશ આપવાની આ સભાને સત્તા છે. હવે નવા સભ્યને પ્રવેશ આપવો હોય તો એ પણ મિત્રો સામાન્ય સભાની અંદર જ પ્રવેશ મળશે. જે 193 દેશો છે અંત પછી જો 194માં દેશ બીજો દેશ આવવા માટે પ્રયત્ન કરશે તો મળશે નહીં, પણ જ્યારે સામાન્ય સભા મળશે એ જો ઠરાવ પસાર કરશે કે હવે આપણે બીજો દેશ અંદર ઇન્વોલ્વ કરવો કે ના કરવો તો જ એ આ સામાન્ય સભાની અંદર આવી શકશે અને લઈ શકશે. મિત્રો આ થઈ યુનોની સામાન્ય સભા કે કઈ રીતે આની કમિટી મળતી. મિત્રો આજે આપણે જોયું સંયુક્ત રાષ્ટ્રોના અલગ અલગ સંસ્થાનો ઉદ્ભવ કઈ રીતે થયો, એની જરૂરિયાત શા માટે ઉદ્ભવી, એના હેતુઓ શું હતા સંસ્થાના, એના અંગો કઈ કઈ કેટલા અંગોથી કામ કરે છે અને હવે આ સભા આપણે જોયું કે સામાન્ય સભાની અંદર કેવા ઠરાવો પસાર કરવાનો, કેટલા વ્યક્તિઓ મતદાન આપવા આવે, કેટલા વ્યક્તિઓ હાજર રહે અને કઈ રીતે એનું મહત્વનું અંગ છે એ પણ આપણે ભણ્યા. આટલા સુધી કોઈ પ્રશ્ન હોય તો જાણ કરજો. નમસ્કાર.